આપણા ધર્મના બે ખૂબ જ મહત્વના દેવતાઓ શિવ અને વિષ્ણુ આપણે બધા એમના વિશે જાણીએ છીએ, પણ હું તમને એમ કહું કે એમની વચ્ચે પ્રેમ થયો હતો તો તમે મારી વાત માનશો? સ્વાભાવિક રીતે નહીં માનો, પણ આ હકીકત છે. જરા અલગ રીતે તો હું તમને એની વાર્તા કહું. એક વખત શિવજી દક્ષિણમાં તપસ્યા કરવા ગયા. હવે તે તો તપસ્વી હતા, લાંબા લાંબા તપ કરતા. ત્યાં કોઈક રીતે ભગવાન વિષ્ણુનો મોહિની અવતાર પહોંચ્યો. મોહિની અવતાર એટલે ભગવાન વિષ્ણુનો સ્ત્રી અવતાર. એકદમ સુંદર અને રૂપાળી સ્ત્રીનો અવતાર એ લેતા, જેનું નામ મોહિની. હવે શિવજી આ મોહિનીજીને જોઈને તેમના તરફ આકર્ષાઈ ગયા. બંને વચ્ચે પ્રેમ થયો, બંને થોડો સમય ત્યાં સાથે રહ્યા અને તેમને ત્યાં પુત્ર પણ અવતર્યો. હવે આ પુત્ર કોણ છે એ હું તમને જણાવીશ તો તમે ચોક્કસ ચોંકી જશો. એ પુત્ર એ છે જેમની અત્યારે સબરીમાલા મંદિરમાં પૂજા કરવામાં આવે છે, જે અય્યપ્પાના નામે ઓળખાય છે. આ અય્યપ્પાની વાર્તા આપણે સાંભળી છે, એનો વિવાદ પણ ઘણો થયો હતો થોડા સમય પહેલા. એને જરા બાજુમાં રાખીએ તો પણ તે ખૂબ જ અલગ પ્રકારના વાર્તામાંથી જન્મેલા દેવ છે.